નેત્રંગના મોવી ગામ ખાતે થયેલા ઝઘડાના મુદ્દે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે આ મહામારીમાં હુમલાનો ભોગ બનેલા ધારાસભ્ય મહેશ વસાવાએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. નેત્રંગમાં મોવી ગામ બસ સ્ટેશન પાસે સામાન્ય તકરારમાં એક આદિવાસી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં બીટીએસ અને બીટીપીના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તાલુકા પંચાયતમાં હેજમેટ હતી, હમણાં છે તો હમણાં નહીં. ને મારો અહીંયા ચા નાસ્તાનો દુકાન ચલાવું છું, એ અહીંયા મારો છોકરો બેસે છે, એટલે આખું ગુજરાન મારા આ દુકાન પર જ ચાલે છે. ને પાણીને બરફ છે અહીંયા, એટલે પાણીને બરફમાં ને રાજપીપળા બાજુથી એક ગાડી આવી, ફોર વ્હીલ ગાડી. એ લોકો ત્રણ જણ હતા, ત્રણ જણ ઉતરી, એટલે બે જણે પહેલાં એક જણે પેશાબ કર્યો, પછી એને ના પાડતા પાછો બીજો પેશાબ કરવા ગયો, પછી અમારા મારી છોકરાની ઘરવાળી એવું કીધું કે ભાઈ અહીંયા પેશાબ નહીં કરો, એને શરમ લાગી, એટલે અમારો છોકરો ગયો. છોકરાએ એવું કીધું કે અહીંયા પેશાબ નહીં કરો, તમારે પેશાબ કરવો હોય તો પછી પાછળ જતા રહો, પ્રેમથી કીધું. તો એ નહીં માન્યો, પછી હોકી લઈને પાછા અંદરથી લાવ્યા, પછી છોકરાને મારવા માટે દોડી આવ્યો. પછી એટલામાં મેં ના પાડી કે ભાઈ આવું નહીં કરવાનું, તમારી પેશાબ કરો તો પછી પાછળ જતા રહ્યો એમ. પછી એ લોકો ગાડીમાં બેસી ગયા એમ કે દસ જ મિનિટ તમે અહીંયા ઊભા રહી જાય, તમને અમે સમક્ષ શીખવાડીએ. અમને બી શું ખબર કે આ લોકો આવી રીતે હુમલો કરવાના છે. એટલે એ લોકો ગયા, દસ મિનિટની અંદર પાછા આવ્યા ભરાઈને, છ સાત ગાડી આવ્યા, એટલે ચાલુ ગાડીએ જ ઉતરી પડ્યા. લાકડીને પહેલાં સપાટાને ઓકીને લોખંડની પાઇપને એવું લાવ્યા હતા, એટલે આવ્યા એટલે મારવાને માંડ્યા. એટલે જે આવે ને મારા છોકરાને વધારે માર્યો, પછી બીજો એક મારો છોકરો છે તેને માર્યો, અમારા ભાઈના છોકરો હતો શાકભાજીવાળો તેને માર્યો, પછી મેં વચ્ચે પડ્યો એટલે મને જો કે એ લોકોએ નહીં માર્યો, પણ મને ધમકી આપી ગયા કે ભીલો તમે શું કરી લેવાના, તમે શું કરી લેવાના છે. પછી અમે કોઈનાથી બીતા નહીં, એમ અમે હમણાં જેલમાંથી જઈ આવ્યા છીએ, પાછો જઈશ ને તોય મને વાંધો નહીં. એવું કોણ ધમકી આપતું? એ મોસીન, મોસીનને એના હાથે હતા ને બધા મોમેડનો, એ બધા જ એવું કીધું હતું. પછી ઇમરાન, એનો મોસીનનો ભાઈ ઇમરાન ખરો ને, એરો હતો ને મોસીનનો છોકરો હતો, પછી એના સાથીદારો ખરા ને એ બધા હતા. એ તે દિવસે એ લોકોને ઈદ હતું, તો ઈદમાં બેહવાનું રાધે કોમબાદ આ બાજુ કરવા નીકળ્યા હતા. તો આપણે એની અંદર એ લોકોનો તહેવાર હોય તો આપણે કંઈ બગાડતા નહીં, ને આપણો એ લોકોનો તહેવાર હોય તે દિવસે આપણને કેમ એ લોકો હેરાન કરે. ખોટી રીતે એ લોકોના છોકરાને કંઈ પકડ્યા નહીં, કંઈ નહીં કર્યું, ગાળાગાળી નહીં કરી, પછી એ લોકોએ અમારા પર હુમલો કર્યો. મોવી મુકામે બકરી ઈદના પવિત્ર દિવસે જ, તહેવારના દિવસે જે ઘટના બની છે, અધમકૃત્ય જે અસામાજિક તત્વોએ જે કર્યું છે, એનો અમે સમગ્ર બીટીપી અને બીટીટીએસના સમગ્ર હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આ નિંદનીય કૃત્ય કરનારની હજુ સુધી જે ધરપકડ થઈ નથી એ તાત્કાલિક થવી જોઈએ એવી અમારી માગણી છે. અને જો એની એ લોકોની ધરપકડ નહીં થશે તો ટૂંક સમયમાં જ સમગ્ર આદિવાસી સમાજ નેત્રંગ મુકામે ભેગો થઈ જબરજસ્ત મોટું એક જન આંદોલન કરશે.